ઉષ્માવહનની ઘટના સમજવા માટેના જે સાધન સામગ્રી છે એમાં અહીં તમે જુઓ છો તેમ એક સ્પિરિટ દીવો બતાવેલો છે એની બદલે મીણબત્તી પણ લઈ શકાય અહીં એક આ ધાતુનો સળિયો બતાવેલો છે કોઈ પણ ધાતુનો સળિયો લઈ શકાય આ એલ્યુમિનિયમ ધાતુનો સળિયો છે અને આ લોખંડનો સળિયો છે આવો એક ધાતુનો સળિયો લઈ અને ટાંકણી વડે આ પ્રકારે મીણ વડે ટાંકણીઓ છે એ સળિયાથી થોડા દૂર એમ થોડા થોડા અંતરે ત્રણ ટાંકડીઓ મીણ વડે છોટાડવાની છે આટલી સાધન સામગ્રી લેવાથી આપણે આ પ્રયોગ કરી શકીશું હવે આ પ્રવૃત્તિ તમારી સમક્ષ હું બતાવી રહ્યો છું તમારે અવલોકન કરવાનું છે અને તમારે પોતે સ્વયં નિર્ણય ટાળવવાનો છે અને પછી તમે જાતે પ્રયોગ કરો તો તમને પોતાને પણ મજા આવશે હવે ધાતુનો આ જે સળિયાનો છેડો છે એને હું આ જ્યોતની આગળ ધરું છું તમે અવલોકન કરતા રહો શું થાય છે અહીં તમે અત્યારે હાલ જોઈ શકો છો કે ત્રણ ટાંકડીઓ ક્રમિક જોડેલી છે તમારું પ્રથમ અવલોકન થઈ ગયું હશે ત્રણ ક્રમિક ટાંકણીઓ ચોટાડી છે એ પૈકી પ્રથમ ટાંકણી પછી બીજી ટાંકણી ક્રમિક રીતે ત્રણે ત્રણ ટાંકડીઓ પડી ગઈ છે તમારે એ નક્કી કરવાનું છે કે અહીં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થયું અહીં ધાતુના સળિયાના આ છેડેથી આપણે ગરમી આપવાની શરૂઆત એટલે કે ઉષ્મા આપવાની શરૂઆત કરી હતી અને પ્રથમ પહેલી ટાંકણી પડી પછી બીજી અને પછી ત્રીજી આ રીતના તમે જ્યારે ખુદ પ્રયોગ કરશો ત્યારે તમે પણ અનુભવ મેળવશો આપણા વ્યવહારિક જીવનની અંદર આવા ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં આ ઉષ્માવહનની પ્રક્રિયા થાય છે એકાદ બે ઉદાહરણ આપું બીજા ઉદાહરણો તમે જાતે શોધવા પ્રયાસ કરજો જ્યારે મમ્મી રસોઈ કરે ઘરમાં ત્યારે રસોઈ કરતી વખતે ગરમ વાસણને ઉપાડવા માટે સાણસીનો ઉપયોગ કરે છે તો શા માટે કરતી હશે એ જ રીતે જ્યારે રસોઈ બનાવતી વખતે શાકને બનાવવા માટે અંદર ચમચો કે ચમચી નાખવામાં આવે છે તો થોડીવાર પછી એ ચમચો કે ચમચી પણ ગરમ થઈ જઈ છે તો શા માટે ગરમ થતી હશે આ બધા પ્રશ્નો છે એ તમારે તમારા રોજિંદા જીવનમાં તમારા અનુભવોથી શોધવાના છે અને તારવવાનું છે કે આ પ્રકારની ધાતુઓમાં ઉષ્માનું વહન ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે